नमस्ते विद्यार्थी मित्रों, श्री सरस्वती शिशु विद्यालय कुकरवाड़ा, विषय विज्ञान, धोरण 6, चैप्टर नंबर 12, विद्युत तथा परिपथ, पार्ट 2। आपणे पार्ट 1 में विद्युत कोष ना बे ध्रुवो, धन ध्रुव, ऋण ध्रुव, विद्युत कोष साथे जोड़ायेल बल्ब ए जोयुं। हवे विद्युत परिपथ 12.3 एन इलेक्ट्रिक सर्किट। प्रवृत्ति 2 में तमे विद्युत कोषना एक टर्मिनल एटले के ध्रुवने तार द्वारा बल्बथी लई विद्युत कोषना बीजा टर्मिनल साथे जोड्यो। ध्यान आपो के आकृति 12.5A तथा आकृति 12.5F नी स्थितिओ गोठवणीओ में विद्युत कोषना बे टर्मिनल एटले के बे ध्रुव ए बल्बना बे टर्मिनलो साथे जोड़ायेल छे, राइट। तो आ प्रकारनी गोठवणी विद्युत परिपथनुं एक उदाहरण छे। विद्युत परिपथ ए विद्युत कोषना बे टर्मिनल एटले के ध्रुवो वच्चे विद्युत प्रवाहना संपूर्ण पथने दर्शावे छे। बल्ब मात्र त्यारे ज प्रकाशित थाय छे ज्यारे परिपथमां विद्युत प्रवाह पसार थाय छे। ज्यारे पसार थतो नथी त्यारे बल्ब प्रकाशित थतो नथी। कोईपण विद्युत परिपथमां आकृति 12.6 दर्शाव्या अनुसार विद्युत प्रवाहनी दिशा विद्युत कोषना धन ध्रुवथी ऋण ध्रुव तरफ હોય છે। જ્યારે બલ્બના ટર્મિનલો એટલે કે ધ્રુવો તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલો સાથે જોડવામાં આવે છે તો બલ્બના ફિલામેન્ટથી લઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ બલ્બને પ્રકાશિત કરે છે। આપણે અહીં જોઈ શકીએ છીએ આકૃતિ 12.6। ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પણ પ્રકાશિત નથી થતો તો એવું બલ્બના ફ્યુઝડ ઉડી જવાથી થઈ શકે છે। તો ફ્યુઝડ બલ્બને ધ્યાનપૂર્વક જુઓ, શું તેની અંદર ફિલામેન્ટ અખંડિત એટલે આખો છે? જો અખંડિત હોય તો ઉડ્યો ના કહેવાય અને જો ખંડિત હોય તો ઉડી ગયો કહેવાય। મિત્રો, વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ ઉડી શકે છે। તેમાંથી એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું। બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો એટલે કે ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહ એટલે કરંટનો પરિપથ તૂટી જાય, જેનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, આથી તે પ્રકાશિત થતો નથી। આવું ક્યારેક તમારા ઘરે પણ થયું હશે, તમારા ઘરનો ફ્યુઝ ઉડી જાય તો બધી જ લાઇટો બંધ થઈ જતી હશે। શું હવે તમે એ જણાવી શકો છો કે આકૃતિ 12.5B, C, D તથા ઈમાં તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ કેમ પ્રકાશિત ન થયો? તો એ કારણ એ હતું કે તે પરિપથ પસાર થતો ન હતો, ક્યાંક અટકાઈ જતો હતો, કેમ કે વચ્ચે ક્યાંક પરિપથમાં ગેપ રહી જતી હતી। હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય છે। શું તમે તમારા માટે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરશો? હા, તો ચાલો આપણે પ્રવૃત્તિ 3 કરીએ। એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લો। પહેલાની જેમ તારના બંને છેડાથી પ્લાસ્ટિકને દૂર કરો આ પ્રમાણે। હવે આકૃતિ 12.7 દર્શાવ્યા મુજબ વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારેય બાજુ લપેટો તથા બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોડો। હવે બલ્બના આધારની અણી અર્થાત તેના બીજા ટર્મિનલને વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર રાખો। શું બલ્બ પ્રકાશિત થાય છે? હા, તો ઘરમાં તૈયાર કરેલી ટોર્ચ। હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલ એટલે ધ્રુવથી હટાવો। શું હજુ પણ બલ્બ પ્રકાશિત છે? શું તમે આ ટોર્ચને ઓન તથા ઓફ કરો તેના જેવું નથી? હા, હવે પહેલી કહે છે કે પહેલી પાસે બલ્બ તથા વિદ્યુત કોષને જોડવા માટે બીજી વ્યવસ્થા છે। શું આવી વ્યવસ્થા દ્વારા બલ્બ પ્રકાશિત થશે? હા, થઈ શકે। હવે 12.4 વિદ્યુત સ્વિચ। આપણે બલ્બ તો બનાવ્યો, હવે વિદ્યુત સ્વિચ બનાવીએ। ચાલો મિત્રો, તો ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા હટાવીએ છીએ। આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી, હવે તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી। આપણે આપણા પરિપથના ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ। ચાલો પ્રવૃત્તિ કરીએ 4 નંબરની। તમે બે ડ્રોઈંગ પિન એટલે સેફ્ટી પિન અથવા પેપર ક્લિપ, બે તાર તથા નાની થર્મોકોલની સીટ અથવા લાકડાનું બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો। આ પ્રમાણે સામાન્ય સ્વિચ બનાવી શકો
છું। સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલ શીટ પર ચોંટાડી દો, જેમ કે આકૃતિ 12.8 માં બતાવવામાં આવેલ છે। સેફ્ટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો। હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે। આ રીતે જોડાયેલ સેફ્ટી પિન આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ હશે। સ્વિચ એ તમારી સેફ્ટી પિન છે। હવે સ્વિચ સાથે વિદ્યુત પરિપથ। હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ 12.9 માં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથ પૂર્ણ કરો, એટલે જોઈન્ટ કરી દો। સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે। તમે શું જુઓ છો? હવે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો। શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે? નહીં, જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે, એટલે પૂર્ણ કરે છે। ત્યારે આવી સ્થિતિમાં સ્વિચને ઓન કહે છે, જોડેલી હોય ત્યારે। જ્યારે આને ખુલ્લી કરી દઈએ ત્યારે એમાંથી પદાર્થ પ્રવાહ પસાર થતો નથી, એટલે એ ઓફ કહેવાય। તો આકૃતિ 12.10માં જોઈએ છીએ, કેમ કે સેફ્ટી પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે, આથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને આ રીતે બલ્બ પ્રકાશિત થાય છે। એનાથી વિપરીત, જ્યારે સેફ્ટી પિન બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શ કરતી નથી ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી। આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા હોય છે, તેથી તેનો પરિપથ પૂર્ણ થતો નથી। આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય છે, આકૃતિ 12.9માં આપણે જોયું હતું તે પ્રમાણે। સ્વિચ એક સરળ વસ્તુ છે જે પરિપથને જોડી અથવા તોડી શકે છે। ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે। ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી સ્વિચ આ સિદ્ધાંત પર જ કામ કરે છે, જોકે તેની ડિઝાઇન જટિલ હોય છે, વાત સાચી, પરંતુ સિદ્ધાંત તો આ જ હોય છે। બુજોએ આકૃતિ 12.11 અનુસાર ટોર્ચના આંતરિક ભાગને દોરી છે। જ્યારે આપણે સ્વિચને ઓન કરીએ છીએ ત્યારે પરિપથ પૂર્ણ થાય છે તથા બલ્બ પ્રકાશિત થાય છે। શું તમે આકૃતિમાં લાલ રેખા દોરીને પૂર્ણ પરિપથને અંકિત કરી શકો છો? હા, તો આપણે આ જોઈએ। તો અહીં આકૃતિમાં બલ્બ, પરાવર્તક, પ્લાસ્ટિક કવર એટલે કે આવરણ, વિદ્યુત કોષ છે 2 અને સરકતી સ્વિચ, આ ટોર્ચ છે। તો ટોર્ચની અંદરનું છે, તો આપણે અહીંથી સરકતી સ્વિચને અહીં લાલ રંગથી અંકિત કરીએ, આમ કરીએ તો ચાલુ થાય ને આમ કરીએ તો બંધ થઈ જાય, કેમ કે એનો પ્રવાહ બંધ થઈ જાય છે, બરાબર મિત્રો? તો આપણે ચાલુ બંધનો ખ્યાલ આવી ગયો। અહીંયાથી સ્વિચનો કનેક્શન અહીં વાયર સેલ સાથે છે, એટલે હવે નેક્સ્ટ વિડીયોમાં આગળનું જોઈશું।